મિત્રો અત્યારે ઉનાળો આવી ગયો એટલે તમને ખ્યાલ છે કે બધાને આપણી જૂનાગઢની ગીરની જે કેરી આવે ને એનો આમ તમે જોવો છો કે રસ નેચરલ, નકર ઘણા એવા હોય કે અત્યારે પોપૈયાનો રસ, પણ અહીંયા પોપૈયાનો ના મળે, નેચરલ કેરીનો જ મળે. સાથે મકાઈની રોટલી આવી ગઈ, બાજરાની રોટલી આવી ગઈ. તો હવે આપણે ટેસ્ટ કરીએ, પહેલા આપણે મકાઈનો રોટલો ખાવો જોઈએ. પહેલા મકાઈનો રોટલો ને પંજાબી શાક. તો એનું જે આ પનીર ભુર્જીનું જે શાક છે ને, તમે બહાર ઘણી રેસ્ટોરન્ટમાં ખાતા હશો, ઘણી રેકડીમાં પણ ખાતા હશો, પણ જે આમાં જે ટેસ્ટ મળે છે ને એ ક્યાંય નથી મળતો. કારણ કે અમને મેઇન ખાસિયત જ એમાં છે. અને જે આપણે રજવાડી ઢોકળીનું જે શાક હોય છે એનો કંઈ ટેસ્ટ એવો હોય કે આપણે ઘણી બધી જગ્યાએ કહેવાય છે કે એક વાર ખાઈ ને તો બીજી વાર વ્યસન થઈ જતું હોય અને છુટકારો નથી મળતો, કે ત્યાં બીજી વાર જવું પડે. એ જ રીતનું આ શાક છે જે ઢોકળીનું. મિત્રો જ્યારે પણ તમે વડોદરામાં આવો ને ત્યારે એક વાર જરૂર મુલાકાત કરજો કિસ્મત કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. મિત્રો મને તો કંઈક એવું જ લાગે છે કે હું અહીંયા ને અહીંયા રોકાઈ જાઉં. બસ બહુ અચ્છા ખાના હૈ ઓર આપકો જરૂર આકે ખાના ચાહિયે યહાં પે કિસ્મત કાઠિયાવાડી રેસ્ટોરન્ટ મે ઉસે કિસ્મત ખુલ જાતી હૈ. મિત્રો આજે તમે જોઈ શકો છો આ કિસ્મત કાઠિયાવાડી સોરઠનો સ્વાદ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બધા રેટ લખેલા છે. કાઠિયાવાડી ફિક્સ થાળી છે 120 રૂપિયાની, કે જેમાં બે શાક, પાંચ રોટલી, બે રોટલા, દાળ ભાત, એક પાપડ, એક છાશ આવી જાય. સાથે કાઠિયાવાડી અનલિમિટેડ છે 140 રૂપિયાની થાળી. તો નમસ્તે મિત્રો, હું છું આપનો સુરેશ પ્રજાપતિ. અને મિત્રો અત્યારે આવી ગયો છું વડોદરા સિટીમાં. મિત્રો વડોદરા સિટીમાં જે આપણે જોઈ રહ્યા છીએ શ્રી કિસ્મત કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, કે જ્યાં પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી તમારે જે પણ વેરાયટી જોઈ એ આ એક રેસ્ટોરન્ટમાં તમને મળી રહે છે. મંદિરે તો ઘણી બધી આપણે દર્શન કર્યા, તો પહેલાં હવે આપણે જમવું પડશે. તો આપણે આવી ગયા છીએ કિસ્મત કાઠિયાવાડીમાં. મિત્રો અહીંના જે માલિક છે એ માલિકને તમે જોશો ને તો તમારા હોશ ઉડી જશે, કારણ કે બહુ ખૂબ જ 10 વર્ષની ઉંમરમાં ભાઈ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ કરે છે. ભણવાની સાથે સાથે અહીંયા કાઉન્ટરે બેસીને મેનેજમેન્ટ કરે છે, એને ધન્યવાદ દેવાય. ચાલો આપણે પહેલા તમને બતાવું. તો ધર્મેશભાઈ એવું કહે છે કે એકવાર તમે અહીંયા ટેસ્ટ કરી જાઓ ને તમારે બીજે ક્યાંય જમવા જવું નહીં પડે. એનું તમને મેઇન રીઝન સમજાઈ ગયું ભાઈ અહીંયા 6 વર્ષથી જમવા માટે આવે છે. મારું નામ તો કુનાલ છે અને આ રેસ્ટોરન્ટ મારી મામાની છે, અને હું મારા મામાને હું ભણતા ભણતા હું સપોર્ટ કરું છું અને થોડું હોટલનું શીખું બી છું. બરાબર. હા, તમારી એમ કહેવાય છે કે એક બીજી પણ બ્રાન્ચ છે તમારી? હા, અમારી આ અમીનગર છે અને બીજી જે બ્રાન્ચ છે એ ગોત્રી છે. બરાબર. હા, તમારી આવડી આ બ્રાન્ચ પહેલી કે આ અમીનગર વાળી અમારી પહેલી બ્રાન્ચ છે? ત્યાં અત્યારે બહુ સારું એવું નામ છે. હા, ગોત્રીનું અમારું સારું નામ છે. તમે જોઈ શકો ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર, એમાં નવા નવા ગેસ્ટ બી આવ્યા છે. એમપીએ બંટા છે, સચિન જીગડા છે, બહુ બધા બ્લોગર્સ બી આવ્યા છે, ફૂડ બ્લોગર જે છે એ બધા આવ્યા છે, મયુર છે, રોકી છે. તો અહીંયા કહેવાય છે કે તમારા જે નાના ભાઈ છે એને લોકો ઘણા બધા મળવા લોકો આવતા હોય છે, અને એ મેનેજરની પોસ્ટ સંભાળતા હોય એવો પણ અમને લાગે છે, કારણ કે એમના હાથમાં ઓલરેડી કેલ્ક્યુલેટર હોય છે. એ બી મારી સાથે થોડું ઘણું હોટલનું શીખતો હોય છે એટલે એને થોડું ઘણું આવડે છે એના માટે. ભણવાનું તો સાથે છે જ ને? હા, અમે ભણ્યું છું. હું બીકોમ કરું છું, સેકન્ડ યર છે અને આ ફર્સ્ટ માં આવશે. અહીંની તમારે જમવામાં મેઇન ખાસિયત શું છે કે અહીંયા નામ સાંભળીને લોકો તમારા સુધી જ આવતા? અમારું મેઇન પર્પસ તો કાઠિયાવાડી ફૂડ છે, અને પછી નાના છોકરા આવે છે એના માટે પંજાબી ચાઇનીઝ જે ચાલુ છે આપણે, અને મેઇન અમારી જે મેઇન મોટી બ્રાન્ચ છે વાસદ છે બેન, એ મારા દાદા બેસે છે, જયરામ દાદા. હા, મારા મમ્મીના મામા થાય. તમે શું શું અહીંયા રસોઈમાં આપણને પીરસતા હોય? કાઠિયાવાડી ફૂડ હોય છે, એમાં સેવ ટામેટા છે મેઇન તો કસ્ટમરને, સેવ ટામેટા, લસણિયા બટેકા છે, રજવાઈ ઢોકળી છે, રીંગણનું ભરતું, એ બધો વધારે લે છે. અને મેઇન તો આપણે કાઠિયાવાડી રોટલો છે એ બધો વધારે કસ્ટમર સજેસ્ટ કરે. એક વાર અહીંયા જે ટેસ્ટ કરી જાય ને બીજી વાર અહીંયા ચોક્કસ જમવા આવે છે. તો સર અહીંનો આપણે ટાઈમિંગ શું હોય છે? આપણે સવારથી 10:30 ટુ 4 ઓક્લોક હોય છે, પછી 4-6 સ્ટાફને આરામ હોય છે, અને પછી 6-11 વાગે પાછો કન્ટિન્યુ હોય. તો શું અમે જમતા પહેલા તમારે રેસ્ટોરન્ટના કિચનની મુલાકાત કરી શકીએ? હા હા, શ્યોર શ્યોર. પાર્સલ જોતું હોય કોઈને લઈ જવું હોય તો પણ અહીંયા પાર્સલ પણ અવેલેબલ છે.
મિત્રો આજે તમે જોઈ શકો છો કે સલાડની ભરેલી છે પ્લેટ. આવી રીતે આપણે હવે જોઈશની પણ જરાક અહીંયા ધગધગતા ગેસમાં જે રોટલી બની રહી છે અને ભાઈ જો બેસીને જે રોટલી બનાવે છે નેચરલ, એ વસ્તુ તો કંઈક અલગ જ હોય, એમાં ટેસ્ટ અલગ જ હોય અને આ ગરમ રહે એના માટે પણ સારું એવું છે. પ્લસ આમની જે સ્વચ્છતા છે એ સ્વચ્છતા જોઈને આપણને અહીંના સ્વાદની મજા આવી શકે. કારણ કે તમે જોઈ શકો છો કે બધાએ માથા ઉપર કેપ પહેરેલી છે, ટોપી પહેરેલી છે, કોઈના વાળ આમાં ના જઈ શકે. મેઇન તો આ છે. પછી અહીંયા પ્લસ લંચમાં પંજાબી છે, ફિક્સ છે, એના 150 રૂપિયા છે. પંજાબી થાળી છે, પાર્સલ 170 રૂપિયામાં થઈ શકે છે. કાઠિયાવાડી થાળી પાર્સલ કરાવી હોય તો 140 રૂપિયા છે. મિત્રો અહીંનું લોકેશન બહુ જબરદસ્ત છે, પણ આપણે સમય એવો આવ્યા છે કે 10 વાગ્યાનો સમય છે, એટલે હવે ધીમે ધીમે ટ્રાફિક થાય તો આપણે હવે પહેલા બેસી જશું. મિત્રો આપણે જમીએ પહેલા જમવા માટે આવેલા છે એમને કે ભાઈ તમને કેવી રસોઈ લાગે છે? જોરદાર, એક નંબર. 6 વર્ષ થઈ ગયા. બીજી બ્રાન્ચ પણ છે બીજી ક્યાં જવાની જરૂરત નહીં પડે. મારું નામ ધર્મેશ. મિત્રો ધર્મેશભાઈ એવું કે છે કે એકવાર તમે અહીંયા ટેસ્ટ કરી જાવ ને તમારે બીજે ક્યાંય જમવા જવું નહીં પડે. એનું તમને મેઇન રીઝન સમજાય ગયું ભાઈ અહીંયા 6 વર્ષથી જમવા માટે આવે છે. તો આપણે પણ એક થાળી લઈ આપણે ખાટલે બેસીશું. મિત્રો એક ભાઈ નો તો આપણે જરાક ઇન્ટરવ્યુ લીધો, પણ એક અહીંયા એક બેન જમે છે, એમને તો થાળી પણ પૂરી થઈ. કેમ તમે જમી લીધું? કેટલી વાર માં તમે તો અહીંયા આવ્યા? એટલી વાર માં શું પાપનો રાગ તમારી જેવો જેવો હોય એવું? ના ના, સારું લાગ્યું. બીજી વાર વડોદરા માં આવશો ત્યારે અહીંયા જમવા આવશો કે નહીં? તો બીજું શું તમને એનું સારું લાગ્યું? રોટલો વઘારેલો રોટલો ને સેવ ગાંઠિયા નું શાક ખાઈને બહુ એમને આનંદ આવી ગયો. અમારા વ્યુઅર્સ ને શું? અમારા વ્યુઅર્સ જે તમે આપણો જે વિડીયો જોશે એ લોકોને તમે શું? મસ્ટ ટ્રાય. વાહ, આપને બહુ ફેમસ લગા હમકો યાર. બસ મિત્રો આપણે હવે જમવા બેસી જશું. અહીંયા હજી આપણે દેશી દેશી જમવાનું ખાતે બેઠા બેઠા જોઈએ છીએ. હવે આપણે તો મગાવશે ગુજરાત. રાયતા મરચા છે, આચર છે, ડુંગળી છે, કાકડી છે, કોબી છે, ઘણા બટેટા, ડુંગળી, ટમેટા, લસણ, છાશ, ઘણી બધી વેરાયટી આપણને સાવ નોર્મલી ચાર્જમાં મળી ગયું. તો આપણે પહેલાં તો લેશું થોડુંક
આપણું પેલા કાઠિયાવાડી લસણી આ બધે નાખી સેવ ટમેટાનું શાક. બસ હવે આટલું આવી ગયું. જુનાગઢ ની ગીર ની જે કેરી આવે ને એનો અમે તમે જોવો છો કે રસ નેચરલ, નકર ઘણા એવા હોય કે અત્યારે પપૈયાનો રસ, પણ અહીંયા પપૈયાનો ના મળે, નેચરલ કેરી નો જ મળે. સાથે મકાઈ ની રોટલી આવી ગઈ, બાજરા ની રોટલી આવી ગઈ. હવે આપણે ટેસ્ટ કરીએ, પેલા આપણે મકાઈનો રોટલો ખાવો યાદ છે, પેલા મકાઈનો રોટલો ને પંજાબી શાક. તો એનું જે આ પનીર ભુર્જીનું જે શાક છે ને, હું બહાર ઘણી રેસ્ટોરન્ટમાં ખાતા હશું, ઘણી રેફરીમાં પણ ખાતા હશું, પણ જે આમાં જે ટેસ્ટ મળે છે ને એ ક્યાંય નથી મળતો. કારણ કે અમને મેઇન ખાસિયત જ એમાં છે. અને જે આપણે રજવાડી ઢોકળીનું જે શાક હોય છે એનો કંઈ ટેસ્ટ એવો હોય કે આપણે ઘણી બધી જગ્યાએ કહેવાય છે કે એક વાર ખાઈને તો બીજી વાર વ્યસન થઈ જતું હોય, છુટકારો નથી મળતો, ત્યાં બીજી વાર જાવ કરો. એ જ રીતનું આ શાક છે જે ઢોકળી. મિત્રો, જ્યારે પણ તમે વડોદરામાં આવો ને ત્યારે એક વાર જરૂર મુલાકાત કરજો કિસ્મત કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. મિત્રો, મને તો કંઈક એવું જ લાગે છે કે હું અહીંયા ને અહીંયા રોકાઈ જાઉં. થઈ ગયો જે છાશ છે ને, નેચરલ ગાય ની ભેંસ ની છે, અમૂલ ની નથી, એટલે એનો ટેસ્ટ બહુ સરસ મળે છે. અહીંયા જે પણ વસ્તુ તમે જોશો ને, બધી બધી વસ્તુ તમને અહીંયા નેચરલ જ મળશે. કારણ કે તમે જોઈ શકો છો અહીંયા 10-11 વાગ્યામાં પણ આટલું ટ્રાફિક થઈ જાય, તો તમે વિચાર કરો કે આપણે 1-2 વાગ્યાના ગાડામાં આવે તો અહીંયા કેટલું ટ્રાફિક હોય. આના ઉપર તમે નજર અંદાજો લગાવી શકો કે અહીંયા વસ્તુમાં કંઈક ખાસિયત તો છે, એટલે તમારે જરૂર આવવાનું છે. ચાલો હવે જમી લો, પેલા ને ફરી જશે. તમને જમવાનું કેવું લાગ્યું અહીંનું? આપણે એકદમ કમ્પ્લીટ ને, ટેસ્ટ બેસ આનંદ માણન આવે, આમ મજા આવી જાય મોજમાં. અમારે તો આમ લસણીયા બટાકા છે, ઢોકળી છે, કાઠિયાવાડી સ્પેશિયલ અને પંજાબી શાક મસ્ત છે. જાતે પોતે કેટલા સમય થઈ ગયા? મારે અહીં 4 વર્ષ થઈ ગયા. મુલાકાત લેજો. હા, ચોક્કસ મુલાકાત લેજો. હા, 2 વર્ષ પછી ભી આવશો તો આ ટેસ્ટ મળશે. એક હા એ મિત્રો, અહીંયા સિંગોડા પાન જમ્યા બાદ પણ અહીંયા સિંગોડા પાન આપવામાં આવે. તમે જોઈ શકો છો એનું ફિટિંગ. જો સિંગોડા પાન નીચે કેરીનું દૂધ લગાવવામાં આવે, ઉપર પાન, નીચે અંદર ઉપવાસ આવે, અને એનો કંઈક ટેસ્ટ અલગ જ હોય. એક તો મેં ભર્યો જ છે દાળમાં, અને બીજા બી હારે લઈ જ લીધા છે, કારણ કે આનો ટેસ્ટ અલગ જ છે. ખાવા મજા જ આવે, મજા જ આવે. ના હોય તમે જોઈ શકો છો આ ખોરાક, તમને એમ અલગ જ લાગે કે આવું ક્યાંય રેસ્ટોરન્ટમાં જોયું છે. હા હા, જોવાય, મજા જ આવે રાખે.